સરકાર દ્વારા શહેર તથા ગામડાઓમાં મુખ્ય માર્ગો પાછળ અવારનવાર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે દર વર્ષે ચોમાસાની સિઝનમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા માર્ગો ધોવાઈ જાય છે. સોનાની થાળીમાં લોઢાના મેઘ સમાન માર્ગોની હાલત એટલી બિસ્માર બની ગઈ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 9માં કેટલાક માર્ગો અત્યંત બિસ્માર અવસ્થામાં આવી ગયા હતા, જેમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રૂપિયા 45 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર 9 સહિત 7 માર્ગોના રીકાર્પેટિંગના કામનું ગંગા જમના સોસાયટી ખાતે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, પૂર્વ પ્રમુખ વિનય વસાવા સહિત નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 45 લાખના ખર્ચે 7 જેટલા વિવિધ રોડોના સીલ કોટ કરવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તમાં સુરેશભાઈ, વિનયભાઈ, કામિનીબેન યાના નાગરિકો હાજર રહ્યા હતા. તો બીજી તરફ પાલિકા દ્વારા માર્ગના રીકાર્પેટિંગની કામગીરીનો સ્થાનિક મહિલાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. મહિલાએ સ્થળ પર હાજર પાલિકાના સત્તાધીશોનો ઉધડો લીધો હતો. સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે સોસાયટીના અન્ય માર્ગને ખોદી અને લેવલ કરીને નવા બનાવવામાં આવ્યા છે, જ્યારે અમારી સ્ટ્રીટમાં સીધે સીધો ડામર પાથરી પાલિકા દ્વારા માર્ગનું કામ મંજૂર થયું છે. જો માર્ગને આ રીતે બનાવવામાં આવે તો અમારા મકાનનું લેવલ રોડથી નીચે આવી જાય અને ચોમાસા ટાણે અમારે પાણી ભરાવા જેવી તકલીફોનો સામનો કરવો પડે તેમ છે. અમારે ઘર આગળ નહીં પાછળવાનું પડશે.